तो शिक्षक दिने राज्यपाल ओपी कोहली, मुख्यमंत्री रूपाणी और शिक्षण मंत्री भूपेन्द्र सिंह चुड़ासमा की उपस्थिति में समारंभ योजायो हतो। आ समारंभ में 32 शिक्षकों ने श्रेष्ठ शिक्षकों एवोर्ड एनायत करवामां आव्यो हतो। राज्यपाले विद्यार्थियों भणतर साथ घड़तर पर भार मूक्यो, ज्यारे मुख्यमंत्रीए पण शिक्षकों काम बाबते बिरदाव्या हता अने शाळाओं अने विद्यार्थियों संख्या वधी होवानुं जणाव्युं हतुं। शिक्षण मंत्रीए पण शिक्षकों कार्यने सन्मानित कर्या। तो सेल्फ फाइनांसनी साथे सरकारी शाळाना शिक्षकों काम अने वेतन सामे शिक्षकों ने विद्यार्थियों माटे वधु समय फाळवा कह्युं हतुं। બેટી બચાવો બેટી પઢાઓ, સ્કૂલોમાં બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા, સ્કૂલોના ગ્રેડ્યુએશન આપવા, આપણે વર્ચ્યુઅલ ક્લાસીસ ઉપર પણ ગયા અને નવા નવા પ્રયોગો કરીને આ સરકારી શાળાઓનું શિક્ષણ એ પણ બરોબરી કે કચરા બંધ હોય એ પ્રકારનો આપણો પ્રયત્ન છે ને બાળક સ્કૂલમાં હસતા હસતા આવે। गुरु के संपर्क में आकर छात्र का व्यक्तित्व ही बदल जाता है। हम गुरु वशिष्ठ और भगवान श्री राम, यह गुरु शिष्य संबंध इसके विषय में पढ़ते ही जानते हैं। आज मैंने खूब आनंद थयो छे, आज मारा आनंद नो दिवस छे। આટલો આનંદ મને ક્યારેય નથી થયો અને આ રકમ મળી છે એવું મારા બાળકો માટે જ વાપરવા માંગુ છું અને હજુ વાપરતી રહીશ। નિવૃત્તિ પછી પણ હું બાળકો માટે સમયનું દાન આપતી રહીશ અને ભણાવવાનું ચાલુ જ રાખીશ। મને મારા બાળકો ખૂબ જ વાલા છે। પ્રશ્ન ત્યાં જાગ્યો છે, શિક્ષણમાં 99% માર્ક લાવવા, 95% માર્ક લાવવા એક ટ્રેડ બની ગયો છે, પણ જે ઘડતર બેઝ અને જે સંસ્કાર બેઝ જે છે એજ્યુકેશન પ્રવૃત્તિલક્ષી જે છે, કે દરેક વિદ્યાર્થી ડોક્ટર કે એન્જિનિયર નથી બનતો, પણ જો એનું ઘડતર રીતે કરવામાં આવે તો એ જીવનમાં પોતે સક્ષમ બની શકે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો। દેશભરમાંથી શ્રેષ્ઠ માટે પસંદગી પામેલા શિક્ષકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા હતા, ત્યારે જૂનાગઢના શિક્ષક બળદેવપરી ગોસ્વામી સાથે નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વાર્તાલાપ કર્યો છે। બળદેવપરી ગોસ્વામીની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે। પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી તમામ શિક્ષકોની સિદ્ધિ વર્ણવી છે। ટ્વીટ પર શિક્ષક બળદેવપરી ગોસ્વામીના વખાણ કર્યા છે। તો મહત્વપૂર્ણ છે કે આજે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે। આજે દિલ્હીની અંદર રાષ્ટ્રપતિના હાથે જે એવોર્ડ મને મળવાનો છે જેની ખુશી ખૂબ જ અનુભવું છું મારા કુટુંબ સાથે। આજે આ અનુસંધાને મોદી સાહેબને મળવાનું થયું અને તેના ઘરે ચાય પાણીનો આખો પ્રોગ્રામ, દરેક એવોર્ડ ટીચરનો ગોઠવવામાં આવ્યો। ગુજરાતમાંથી અમે 2 લોકો અને પૂરા ભારતની અંદરથી 45 શિક્ષકોને આ એવોર્ડ મળી રહ્યો છે। આજે વિશિષ્ટ રીતે આ એવોર્ડ અપાઈ રહ્યો છે ત્યારે ખૂબ ખુશીની લાગણી અનુભવે છે।